નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ડુપ્લિકેટ માટે સુરત એપી સેન્ટર. નકલી ડોક્ટર, ઘી, પનીર, બોગસ માર્કશીટ બાદ હવે આખું જન સુવિધા કેન્દ્ર ડુપ્લિકેટ પકડાયું. ઢગલાબંધ નકલી સરકારી દસ્તાવેજો મળ્યા. નકલી આધાર પુરાવાથી લઈ ચીજ વસ્તુઓ માટે સુરત ડુપ્લિકેટ માટે એપી સેન્ટર હોય એવું છેલ્લા 4 દિવસથી સામે આવેલા કિસ્સા પરથી લાગી રહ્યું છે. છેલ્લા 4 દિવસમાં સુરતમાંથી પહેલાં નકલી ડોક્ટર, પછી નકલી પનીર, નકલી ઘી, જુદી જુદી યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને હવે સરકારી આધાર પુરાવા બનાવી આપનાર આખે આખું જન સુવિધા કેન્દ્ર જ નકલી ઝડપાયું છે. કાપોદ્રા વિસ્તારમાં ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતું જન સુવિધા કેન્દ્ર પર પૂણાના મામલતદાર અને કાપોદ્રા પોલીસે રેડ કરી ઝડપી પાડ્યું હતું. પોલીસે નકલી જન સુવિધા કેન્દ્ર ચલાવનાર એક આરોપીની ધરપકડ પણ કરી છે. કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત નકલી આધાર પુરાવાઓ જપ્ત કર્યા છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા કિરણ ચોક ખાતે ભગવતી કન્સલ્ટન્સીના નામે જન સુવિધા કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું હતું. નિકુંજ દુધાત નામની વ્યક્તિ દ્વારા આ જન સુવિધા કેન્દ્ર છેલ્લા ઘણા સમયથી ચલાવવામાં આવી રહ્યું હતું. આ જન સુવિધા કેન્દ્ર પરથી આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સહિત સરકારની જુદી જુદી યોજનાઓના દસ્તાવેજો બનાવી આપવામાં આવતા હતા. જોકે નિકુંજ દુધાત દ્વારા ચલાવવામાં આવતું આ જન સુવિધા કેન્દ્ર આખે આખું બોગસ હોવાનું સામે આવ્યું છે. તેના દ્વારા બનાવી આપવામાં આવતા સમગ્ર દસ્તાવેજો પણ જાણવા મળ્યા છે. આ જન સુવિધા કેન્દ્ર ખોલવા માટે સરકાર પાસેથી તેને કોઈપણ પ્રકારનું લાયસન્સ મેળવ્યા વગર ચલાવવામાં આવતું હતું. આ અંગેની જાણ પૂણાના મામલતદારને થઈ હતી, જેથી મામલતદાર દ્વારા આ પ્રકારના જન સુવિધા કેન્દ્ર અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની સાથે રહી મામલતદારની ટીમે રેડ કરી ચાલી રહેલા આ નકલી જન સુવિધા કેન્દ્રને ઝડપી પાડ્યું હતું. આ જન સુવિધા કેન્દ્ર ચલાવનાર નિકુંજ દુધાતની સામે પૂણા મામલતદાર દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે આરોપી નરેશ દુધાત લોકો પાસેથી પૈસા મેળવી ડુપ્લિકેટ આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સહિતના દસ્તાવેજો બનાવી આપતો હતો. તેની ઓફિસે રેડ કરતા તેના કોમ્પ્યુટરની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે તેના કોમ્પ્યુટર અને લેપટોપમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ જેવા સરકારી દસ્તાવેજોના વર્ડ ફાઇલમાં ડુપ્લિકેટ ફોર્મો તૈયાર કરાયા હતા, જેના આધારે તે આવનારા લોકોના નકલી દસ્તાવેજો બનાવી આપતો હતો. એટલું જ નહીં, તે ડુપ્લિકેટ લાઇટ બિલ અને ડુપ્લિકેટ વેરા બિલ પણ બનાવી આપતો હતો. પોલીસને તેની ઓફિસમાંથી ઢગલાબંધ નકલી સરકારી દસ્તાવેજો મળી આવ્યા હતા. એસીપી વિપુલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આરોપીને કોર્ટમાં રજૂ કરી આવનારી 26 માર્ચ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. હાલ પોલીસ આરોપીના લેપટોપ અને કોમ્પ્યુટરની તપાસ કરી રહી છે. આરોપી નકલી આધાર પુરાવા બનાવી આપતો હોવાથી ગેરકાયદે સુરતમાં ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓના પણ તેણે આધાર પુરાવા બનાવી આપ્યા છે કે નહીં એ બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં નિકુંજ દુધાતની પૂછપરછમાં પોલીસને હજુ પણ ચોંકાવનારી માહિતી મળે એવી શક્યતા સેવાઈ રહી છે. 20ના રોજ મામલતદાર શ્રી પૂણા અને કાપોદ્રા પોલીસની ટીમે હિરણ ચોક પાસે આવેલી ભગવતી કન્સલ્ટન્સીની એક શોપ જેના ધારક હતા નિકુંજભાઈ દુધાત, ત્યાં એવી માહિતી મામલતદારશ્રીને મળેલી કે એમની દુકાન ઉપર નકલી આધાર કાર્ડ, નકલી રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો હોય એ બધા ડુપ્લિકેટ બને છે. તેવી માહિતીના આધારે પોલીસ અને મામલતદારશ્રીની ટીમે જગ્યા ઉપર રેડ કરી. જગ્યા ઉપર જોતા એમના કમ્પ્યુટરમાં જે કન્સલ્ટન્સીના ધારક છે નિકુંજભાઈ, એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફર્મા કમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં મળેલા, જે બાબતે આને પૂછપરછ કરતા પોતે કોઈ જવાબ આપી શકેલ નહીં. જગ્યા ઉપરથી ઢગલાબંધ આધાર કાર્ડ, ઢગલાબંધ રેશન કાર્ડ
અને આવા સરકારી દસ્તાવેજો જેનો કોઈ આધાર એની પાસે હોય નહીં, અને એક ડુપ્લિકેટ જનસેવા કેન્દ્ર તરીકે આખી એક શોપ ચલાવતા હોય, જનસેવા કેન્દ્રના બોર્ડ પણ મારેલા હોય, એમાં પણ કોઈ લાયસન્સ હોય નહીં, જેથી આ બાબતે પૂછપરછ કરતા કોઈ જવાબ ન દેતા આ બધા ડુપ્લિકેટ હોય એવું પ્રસ્થાપિત થતાં મામલતદારશ્રીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી, આઈપીસી 465-68 અને આઈટી એક્ટ મુજબની ફરિયાદ નોંધેલી છે, અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તારીખ 26 માર્ચ સુધીના આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે, અને આ સમગ્ર કૌભાંડની ઝીણવટભરી તપાસ હાલ કાપોદ્રા પોલીસ ચલાવી રહી છે. દરેક ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે અરજદાર પાસેથી કેટલા રૂપિયા વસૂલવામાં આવતા હતા? ત્યાં ઢગલાબંધ ઘણી સંખ્યામાં જે રૂપિયા લેવામાં આવે છે એની પહોંચો મળેલી છે. એ પહોંચો ઉપર જુદા જુદા એમાઉન્ટ છે, કોઈમાં 500 રૂપિયા છે, કોઈમાં 700 રૂપિયા છે. પણ હાલ પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે જે સુધારા કરવા માટે, આધાર કાર્ડમાં સુધારો કરવો હોય, રેશન કાર્ડમાં સુધારો કરવો હોય, ભાડા કરારો બનાવવો હોય, એમાં જે પણ કન્સલ્ટન્સીની ફી થાય અને આવું જ્યારે ખોટું કરવામાં આવે ત્યારે એમાં એ ડબલ પેમેન્ટ લેતા હોય એનું અત્યારે. બની શકે વિસ્તારમાં પરપ્રાંતીય વસ્તી વધારે હોય, એના આધાર કાર્ડનો પણ યુઝ થયેલો હોય અને ડુપ્લિકેટ આધાર કાર્ડ બનેલા હોય, એ સમગ્ર મુદ્દાઓની તપાસ હાલ ચલાવી રહ્યા છીએ. એના કમ્પ્યુટરમાં અત્યારે ફર્મા મળેલા છે, ફર્મામાં એ પ્રિન્ટ કાઢી અને સીધી પ્રિન્ટ કાઢીને આપી દેતા હોય છે. એના કમ્પ્યુટર અત્યારે ડિટેલમાં ચેકિંગ થાય છે કે કોઈ રેકર્ડ એમાં મળે છે કે કેમ, એટલે એ સમગ્ર મુદ્દાઓ હવે તપાસવામાં આવશે.